नमस्कार दर्शक मित्रों, इन गुजरात न्यूज चैनल ना स्पेशल कार्यक्रम में हूँ सुनील दवे आप सबनु स्वागत करूँ छू। आज आम आदमी पार्टी ना प्रदेश ना प्रवक्ता अपनी स्टूडियो ना मेहमान बनेला है। नमस्ते। बात शुरुआत करिए तो आम आदमी पार्टी स्थानिक स्वराज्य इलेक्शन हमें टूंक समय में जाहिर थाना है अने एमां तमाम जगह पर उभा रहेवानी बात है, तो गुजरात में भाजप खूब मजबूत है, तो तमे कई रीते आखू आयोजन करशो? જે રીતે આમ આદમી પાર્ટીની વિચારધારા અને શરૂઆતની હું વાત કરું તો આમ આદમી પાર્ટી દિલ્હીમાં એક અન્ના હજારેનું આંદોલન થયેલું, જે આઝાદીના 65 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટું આંદોલન કહેવાય, ભ્રષ્ટાચાર અને વ્યવસ્થા પરિવર્તનની માંગ સાથે જે આંદોલન થયું, આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલજી અને એની જે ટીમ હતી એ વખતે સત્તા પક્ષમાં કોંગ્રેસ હતી, કોંગ્રેસની સામે અનેક ઉપવાસો કર્યા, હાથ જોડ્યા, કરગર્યા, હા, ત્યારે કોંગ્રેસ અને ભાજપના મિત્રોએ એવી કમેન્ટ કરેલી કે તમારામાં તાકાત હોય તો ચૂંટણી લડીને બતાવો અને તમે જે કાયદાઓ કહો છો એ કાયદાઓ પસાર કરી બતાવો। આ કાયદાઓ પસાર કરવા માટે થઈ આમ આદમી પાર્ટીએ રાજકીય પાર્ટીની સ્થાપના કરી અને એનું આમ આદમી પાર્ટી નામ આવ્યું। પાર્ટીની સ્થાપના થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સમગ્ર દેશમાં રાજનીતિમાં જેમ તમે કીધું એમ પોતાનો પગદંડો જમાવીને બેઠેલા છે, એની પાસે મની પાવર, મસલ્સ પાવર, તમામ પ્રકારના કાર્યકર્તાઓની ફોજથી લઈ અને સંસાધનો દરેક વસ્તુ છે, તો આ લોકોને એવું હતું કે આ બહુ સામાન્ય માણસો છે, ચૂંટણી લડવા માટે તો ફંડ જોઈએ, બહુ મસ્ત મોટું સંગઠન જોઈએ, તો આ ક્યાંથી આ સંગઠન ઊભું કરશે, કેવી રીતે ફંડ લાવશે, આમની પાસે સંસાધનો નથી। યોગેશભાઈ, હું આની સાથે જે પૂરક પ્રશ્ન કરી દઉં કે સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં તમારો પક્ષ કમ્પ્લીટલી સીટો ઉપર લડવાની વાત કરી રહ્યો છે, પણ ગુજરાતમાં ઘણા સમયથી જોવા જઈએ તો ત્રીજો મોરચો સફળ નથી થયો, કેશુભાઈએ બનાવ્યો હોય, ચમનભાઈ પટેલે બનાવ્યો હોય, તો તમે આમાં કઈ રીતે આખું આયોજન કરશો? ગુજરાતમાં આપે જેમ કીધું કે ત્રીજો મોરચો કોઈ સફળ નથી ગયો, આપની વાત સાચી છે, પણ ગુજરાતમાં કોઈ એવો ત્રીજો મોરચો નથી આવ્યો કે જેને કોઈ શિક્ષણની વાત કરી હોય, આરોગ્યની વાત કરી હોય, વીજળીની વાત કરી હોય, પાણીની વાત કરી હોય, રોડ રસ્તાની વાત કરી હોય। ત્રીજા મોરચાઓ જેટલા પણ ગુજરાતમાં આવ્યા એ માત્ર ને માત્ર સત્તા પામવા માટે આવેલા છે, એટલે લોકો એટલા ગુજરાતના લોકો એટલા બધા સમજદાર, શાણા અને હોશિયાર છે કે આવા કોઈ પણ મોરચાને ગુજરાતની જનતાએ ક્યારેય સમર્થન નથી કર્યું, અને આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા તરીકે ગુજરાતમાં ઉભરી રહી છે। એનું પાછળનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી લોકોના મુદ્દાઓની વાત કરી રહી છે, લોકોના શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી અને રોડ રસ્તાઓની વાત કરી રહી છે। યોગેશભાઈ, આને તમે જે વાત કરી વીજળી શિક્ષણની વાત, તો અત્યારની જે સરકાર છે એમાં ફી નિર્ધારિત કમિટી રાખી, હમણાં કોરોના મહામારીમાં એવું જણાવવામાં આવ્યું કે ભાઈ કઈક અંશે વીજળી બિલ આટલા યુનિટ સુધી માફ કરશે, તો તમે નવું શું લઈને છો? આપણે જે રીતે હું પહેલા દિલ્હીની થોડી વાત કરી દઉં કે જે સવાલ તમારા મનમાં છે એ સવાલ દિલ્હીના મનમાં હતો, હા, દિલ્હી સમગ્ર મનમાં હતો કે અરવિંદ કેજરીવાલ બિલકુલ બિન અનુભવી માણ છે, હા, તો કેવી રીતે જે વાયદાઓ કરી રહ્યા છે વાયદાને પૂરા પાડશે? પણ હંમેશા કોઈ પણ કામ આપણે જ્યારે આદરીએ, આપણામાં સાચી નિયત અને સાચી દાનત હોય તો એ કામને ચોક્કસપણે આપણે પૂરું પાડી શકતા હોય। દિલ્હીની વાત કરીએ તો શિક્ષણમાં મારે કહેવું છે કે ઐતિહાસિક સ્કૂલો, એટલે કે દિલ્હીમાં 450 મોડેલ સ્કૂલ, જેને ગુજરાતમાં આપણે માની લો કે રેડિયન્ટ સ્કૂલ હોય કે રેયન સ્કૂલ હોય જેવી પ્રાઇવેટ સ્કૂલો હોય, એવી 450 મોડેલ સ્કૂલ દિલ્હી સરકારે બનાવી છે। 2000થી વધારે ઓરડાઓ એમાં નવા બનાવ્યા છે, ડિજિટલ બોર્ડો, એમાં સ્વિમિંગ પૂલો, જેને આપણે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ના પત્નીને દિલ્હીની સ્કૂલોની મુલાકાત લેવી પડે, આ તબક્કેની પરિસ્થિતિ અરવિંદ કેજરીવાલ સરકારે શિક્ષણમાં એક ઐતિહાસિક ક્રાંતિ સર્જી છે, અને આ ઐતિહાસિક ક્રાંતિ એ પરિણામ સુધી લઈ ગઈ કે હમણાં આ કોરોના મહામારી ચાલી રહી છે, આ મહામારીમાં દિલ્હીની સરકારી સ્કૂલોનું પરિણામ 98% આવ્યું, જ્યારે પ્રાઇવેટ સ્કૂલોનું પરિણામ 92% આવ્યું, એટલે ગર્વ સાથે આપણે કહી શકીએ
કે દિલ્હીના ધારાસભ્યના બાળકો કે દિલ્હીના ક્લાસ વન ઓફિસરોના બાળકો પણ સરકારી સ્કૂલોમાં ભણી રહ્યા છે અને ફ્રી ઓફમાં ભણી રહ્યા છે. દર્શક મિત્રો, ખાસ આ યોગેશભાઈએ જે વાત કરી એ પ્રમાણે યાદ રાખવા જેવી વાત છે કે ક્લાસ વન અધિકારી અને ધારાસભ્યના બાળકો જો સરકારી સ્કૂલમાં ભણતા હોય તો આપણે કેમ નહીં, અને આપણે ક્યાં ખૂટી રહ્યા છીએ એ ખરેખર વિચાર માંગી લે એવો પ્રશ્ન છે. હવે યોગેશભાઈ વાત કરીએ ને તો પાછી ઇલેક્શનની, તો ભાજપ અને કોંગ્રેસમાં એવા મોટા નેતા વક્તાઓ એની ફોજ છે, તમે કઈ રીતે કામ કરશો એની સામે? હું એવું કહું છું કે ગુજરાતમાં વસતો પીડાતો આદિવાસી સમાજ એ અમારો ચહેરો છે. યોગેશભાઈ વાત કરીએ ને તો કયા મુદ્દા ઉપર તમે જશો, કારણ કે ગુજરાત મોડેલ કેટલા વર્ષથી ચાલતું રહ્યું છે, આખા દેશમાં એક આગવી ઓળખ છે, તો તમે શું કઈ રીતે લડશો, લોકો સુધી શું કહેશો? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ લોકોએ જે શાસન, જે ખોખલો વિકાસ, એને બહુ સારી રીતે મીડિયા અને સોશિયલ મીડિયાના દ્વારા મેનેજમેન્ટ કરી સારા સારા વિડીયો બનાવી મોટા મોટા ઉત્સવો અને મેળાવડાઓ કરી અને સમગ્ર દેશની જનતાને જે ગુમરાહ કરી. યોગેશભાઈ વાત કરીએ ને તો હમણાં કોરોના મહામારીની તો ભાઈ ડોક્ટર નથી, બેડ નથી, નર્સિંગ સ્ટાફ નથી, ગુજરાત મોડેલ, તો આગળ શું કહેશો અમારા દર્શક મિત્રોને, ક્યાં કાચી પુરવાર થયું ગુજરાત મોડેલ? માત્ર ને માત્ર પૈસાના જોરે સત્તાનો દુરુપયોગ કરવો અને સત્તામાં બની રહેવું, જી આ જે પાર્ટીનો સિદ્ધાંત અને ઉદ્દેશ હોય, જ્યાં લોકો અને પ્રજા પીડાતી હોય, પ્રજાને પોતાની દુશ્મન માનવી અને પ્રજામાંથી કોઈ અવાજ ઉઠાવે, કોઈ સવાલ પૂછે તો એના પર ખોટા કેસો કરી એને જેલમાં પૂરી દેવા, ડરાવવા, ધમકાવવા, આ રાજનીતિ, આને જો ગુજરાત મોડેલ એ લોકો સમજતા હોય તો આ લોકો સારી રીતે એ ગુજરાત મોડેલ ચલાવી રહ્યા છે. પણ ગુજરાતની જનતા, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, આ ગુજરાતે, આ ગુજરાતના સપૂતોએ જો 200 વર્ષની ગુલામી, અંગ્રેજોની ગુલામીમાંથી સમગ્ર દેશને જો મુક્ત કર્યો હોય તો આ 6 કરોડ ગુજરાતીઓ પોતાની જાતને આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી અને સરમુખત્યાર શાસનથી શું કામ મુક્ત ન કરાવી શકે. અને એ દિશા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં હું ભારતમાં એવું કહેવું હોય તો ચોક્કસપણે કહી શકાય તો ભારતીય જનતા પાર્ટીનો જો કોઈ જાકારો થવાનો, જો અનુભવ થવાનો છે તો ગુજરાતથી શરૂઆત થવાની. અચ્છા યોગેશભાઈ વાત છે ને ભારતીય જનતા પાર્ટી, થોડુંક વિપક્ષ તરફ જોઈએ તો હમણાં તમારા પક્ષને અને આટલા દિવસથી તમે જે કાર્યક્રમો આપી રહ્યા છો, લોકો સુધી જઈ રહ્યા છો, તો કોંગ્રેસની શું સ્થિતિ આપ જોવો છો? કોંગ્રેસની જો આપ વાત કરીએ ને, જી યોગેશ, તો મને તો એવું લાગે છે કે કોંગ્રેસ પર ચર્ચા કરવી, સમય બગાડવો અને મગજ બગાડવા બરાબરની વાત છે. એ એટલા માટે વાત છે કે કોંગ્રેસ પાસે કોઈ વિઝન નથી, કોઈ રણનીતિ નથી, કોઈ સંકલન નથી, અને અંદરોઅંદરનો કોંગ્રેસનો પોતાનો જૂથવાદ, જી જી, એ કોંગ્રેસને પોતાને પાયમાલ કરી રહ્યો છે. એટલે કોંગ્રેસ ગુજરાત કે દેશની જનતાને કંઈ નવું આપી શકે કે નવી કોઈ દ્રષ્ટિકોણથી જોઈ શકે કે નવા એમાં પ્રાણ ફૂંકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ એટલે કે વેન્ટિલેટર પર પડેલી, જી જી યોગેશ, હાલતમાં એક બેઠી છે. અચ્છા વાત કરીએ ને તો આમ આદમી પાર્ટીની, તો લગભગ ઘણા વર્ષથી ગુજરાતમાં તમે આવી ગયા છો, તો આજે અમે યુવા જોડોનો જે કાર્યક્રમ છે એ કઈ રીતનું આખું આયોજન અને કયા કઈ જગ્યા પર અત્યારે તમે ફરી રહ્યા છો, અહીંયા કઈ રીતનું આખું, કઈ તારીખે આવવાના છો એ જરાક અમારા દર્શક મિત્રોને જણાવો. 1 સપ્ટેમ્બરથી લઈ અને અમે 2 કાર્યક્રમો લોન્ચ કર્યા હતા, જી યોગેશ. એક કાર્યક્રમ ઓક્સિમીટર દ્વારા લોકોનું ઓક્સિજન લેવલની ચકાસણી કરવી. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ કાર્યકર્તાઓ ગુજરાતના દરેક જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓમાં ઘરે ઘરે ફરી અને લોકોના ઓક્સિજન લેવલની ચકાસણી કરી રહ્યા છે. અને જે કોઈ પણ લોકોનું ઓક્સિજન લેવલ, એની જે ઓક્સિજનની જે માત્રા હોય એ માત્રાથી જો નીચે હોય તો એને પોતાના ફેમિલી ડોક્ટર અથવા તો અન્ય કોઈ ડોક્ટર અને કોરોનાનો રિપોર્ટ કરાવવાની સલાહ સૂચન આપી. અને આ એક નિસ્વાર્થ ભાવે
एक राजकीय पार्टी तरीके सेवानु कार्य आम आदमी पार्टी ना कार्यकर्ताओ समग्र गुजरात में गामडे गामडे फरीने करी रह्या छे। बीजो कार्यक्रम अमे जाहिर कर्यो तो युवा जोड़ो अभियान जी जे पहली सप्टेम्बर थी लई गांधीजी नी जन्मभूमि पोरबंदर थी शुरुआत करी अने बीजी ऑक्टोबर सुधी आ कार्यक्रम चालवानो छे अने एनी पूर्णावृत्ति अमदावाद मां थवानी छे। आ कार्यक्रम मां जे लोको पोते समाजमां सारी छबी धरावता होय, समाजनुं प्रतिनिधित्व करवा मांगता होय, जुदी जुदी संस्थाओना लोको जे अहींया पार्टी राजकीय पार्टीमां आवी अने पोतानुं राष्ट्रने कंईक योगदान आपवा मांगता होय एवा लोकोने अमे अमारी साथे जोड़ी रह्या छीए अने आगामी समयमां गुजरातनुं राजकारण शुद्ध बने, स्वच्छ बने, ईमानदार बने એ દિશામાં અમે પ્રયાસો કરી રહ્યા છીએ। યોગેશભાઈ વાત કરીએ ને આમ આદમી પાર્ટીની, તો તમે કહ્યું કે ભાઈ યુવા જોડો અભિયાન, બરાબર, ઘણા યુવાનો છેલ્લા 31 વર્ષની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન છે, એને બીજો કોઈ પક્ષનું શાસન જોયું જ નથી, તો તમે જે ભાજપે અત્યાર સુધી શું ગુજરાતના યુવાનો નથી આપ્યું જે તમે આપવાના છો, એટલે યુવાન કેમ તમારી સાથે જોડાય અમારા દર્શક મિત્રોને એ ખાસ જણાવો। આ યુવાન જે કોઈ પણ, તમે બહુ સરસ વાત કરી અને સારી વાત કરી કે જે યુવાન છે જેલા છેલ્લા 25-30 વર્ષથી જેને ભાજપ સિવાય અન્ય કોઈ પાર્ટીનું શાસન જોયું જ નથી, તો તમને કેમ શક્ય? જ્યારે એ બાળક હતો એ પોતે પ્રાથમિક સ્કૂલમાં ભણવા બેઠો એટલે એના માવતરે પરસેવો પાડી, પેટે પાટા બાંધી, મહેનત કરી અને એની ફી ભરી અને એને પ્રાથમિક માંથી માધ્યમિક સુધી લઈ ગયા, માધ્યમિક માંથી ઉચ્ચતર માધ્યમિક માં લઈ ગયા। ત્યારબાદ જ્યારે એના એડમિશન ની વાત આવી તો આપણને ખબર છે કે ગુજરાતમાં સરકારી કોલેજોને મંજૂરી નહીં પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને સરકારે જે રીતે મંજૂરી આપી અને એ યુવાન પોતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણી અને જ્યારે ભણીને પોતાને નોકરીની તક વાત આવી ત્યારે એને ખબર પડી ગુજરાતમાં નોકરી જ ક્યાં છે। એટલે આ શાસન ને એને બહુ વિશ્વાસ સારી રીતે જોયું છે કે એ પહેલા ધોરણ થી લઈ અને કોલેજ કાળ દરમિયાન એ ભણ્યો પણ એ એના પૈસા એના એના પપ્પાના પૈસા માત્ર એ પૈસાનો વ્યય થયો અને વ્યય થયા બાદ પણ એ યુવાન માટે આજે નોકરી નથી। આ ગુજરાતની પરિસ્થિતિ હોય તો એ શાસન ને બહુ સારી રીતે યુવાન સમજી રહ્યો છે અને એ યુવાનો ભણેલા યુવાનો આજે પોતાને ભોગવેલી જે પીડા છે આ પીડાને કોઈ પણ રીતે આવનારી પેઢીઓના યુવાઓ ન ભૂલે એના માટે આજે આમ આદમી પાર્ટીમાં યુવા જોડો અભિયાનમાં જોડાઈ ગયો। અચ્છા યોગેશભાઈ, યુવાનોને પછી હવે આપણે ઇલેક્શન ઉપર પાછા આવીએ, તો ઇલેક્શનમાં તમે જે ઉમેદવાર ઉભા રાખશો તો એનો ક્રાઇટેરિયા કઈ રીતે? કારણ કે મોટા ભાગે શું છે કે જ્યારે બી મીડિયામાં ઘણી વખત આવતા કે ભાઈ આ નેતાનું આ કમ્પાઉન્ડ છે, આ નેતાનું આ રીતનું એક ક્રાઇમ હિસ્ટ્રી છે, તો તમે કઈ રીતે ક્રાઇટેરિયા ગણાવશો કે જે આ યોગ્ય ઉમેદવાર છે? પાર્ટીની જુદી જુદી પોલિસીઓ હોય છે જી, જેમ કે આપણે ભાજપની પોલિસીની વાત કરીએ તો ભાજપમાં એવું હોય છે કોના પર વધારે કેસો થયેલા છે, કોણ વધારે પૈસા કાઢી શકે છે અને મતદારોને વધારે કોણ લોભાવી શકે એમ છે, તો ભારતીય જનતા પાર્ટીને એવા લોકોને ટિકિટ આપતી હોય છે। કોંગ્રેસમાં આપણે જોઈએ તો એ વધારે જ્ઞાતિજત ટિકિટોની વહેંચણી કોંગ્રેસ વધારે કરતી હોય છે અને કોંગ્રેસમાં કયા જૂથમાં જોડાણેલો છે તો કોને ટિકિટ મળશે કોંગ્રેસ એના આધાર ઉપર ટિકિટ આપતી હોય છે। પણ આમ આદમી પાર્ટી એનો પ્રથમ ક્રાઇટેરિયા એવો છે કે ત્રણ પ્રકારના સી, એટલે કે કોઈ પણ ઉમેદવાર, એ પછી ઉમેદવાર બનવાનો હોય તોય ભલે કે પાર્ટીનો હોદ્દેદાર બનવાનો હોય તોય પણ, એ કેરેક્ટર લેસ હોવો જોઈએ, નોન કેરેક્ટેડ મતલબ હોવો જોઈએ, ત્રણ પ્રકારના સી એટલે કે એક કોઈ કરપ્ટેડ ના હોવો જોઈએ, કઈ કેરેક્ટરમાં સંડોવાયેલો ના હોવો જોઈએ અને કોઈ ક્રિમિનલ ના હોવો જોઈએ। આ ત્રણ પ્રકારના અમારા ક્રાઇટેરિયા છે। આ ત્રણ પ્રકારના ક્રાઇટેરિયા સામાન્ય માણસને સભ્ય બનવું હોય તો પણ લાગે છે, ઉમેદવાર બનવું હોય તો પણ લાગે છે અને હોદ્દેદાર બનવું હોય તો પણ લાગે છે। અચ્છા, સત્તા પક્ષ વિપક્ષ અત્યારે જે ચાલી રહ્યું છે એને તમે કઈ રીતે મૂલવો છો? સત્તા પક્ષ બાબતે કરીએ તો કઈ રીતે તમારું મૂલ્યાંકન છે અને વિપક્ષનું કઈ રીતે મૂલ્યાંકન છે ગુજરાતમાં? ખાસ કરીએ તો ગુજરાતની વાત કરીએ તો તાલુકા પંચાયત થી લઈ હા જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય,
કે મહાનગરપાલિકા હોય કે વિધાનસભા હોય, જી જે પણ ટેન્ડરો પાસ થતા હોય છે એ સમગ્ર ગુજરાતનો નાના બાળકને પણ પૂછો તો એ પણ જાણે છે કે સત્તા પક્ષ અને વિપક્ષની ભાગીદારી ચાલે છે. એમાં 2-3% સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના હોય છે, 1.5-2% વિરોધ પક્ષના હોય છે. એટલે જે આ લોકો પાર્ટી ફંડના નામે કે ટેન્ડર પાસ કરાવવાના નામે જે 4-5% જે છે ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટર પાસેથી લેતા હોય, આ રીતે વર્ષોથી ગુજરાતમાં 8-40 યોજના આ લોકો ચલાવી રહ્યા છે અને એ ગુજરાતની જનતા જાણે છે. તો હવે ટેકનોલોજી, તંત્ર આ બધું જ એમની પાસે છે, તો તમે શું કરશો? આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાસે જેને આપણે કહી શકાય ને કે બહુ મોટું ઈમાનદારીનું એક હથિયાર છે જે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના લોકો પાસે નથી. હા યોગેશભાઈ, એ વાત બરાબર. એમની પાસે પોતાની જાત મહેનત 100 બળે લડવાનું મનોબળ છે. અને આમ પણ આમ આદમી પાર્ટી બહુ સાદી અને સાદા માણસોની પાર્ટી છે. અમે લોકોના ઘરે ઘરે જઈ લોકોને રૂબરૂ મળી એના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ છીએ. અને અમારી પ્રચારની પણ પદ્ધતિ એવી છે કે અમે ડોર ટુ ડોર પ્રચારમાં જઈએ છીએ. જેમ દિલ્હીમાં ઇલેક્શનોમાં આપણે જોયું કે નરેન્દ્ર મોદી એ વખતે 1-2 લાખ માણસોની સભા કરતા હતા અને મોટા LED આવા બધા તાઇફાઓ કરતા હતા, જ્યારે અરવિંદ કેજરીવાલ મોહલ્લા સભાઓ કરતા હતા જેમાં 1,000-1,500-2,000 લોકોનો ક્રાઉડ હોય. અને આમ આદમી પાર્ટી જ સામાન્ય લોકોની છે તો પાર્ટી નીચે ગ્રાઉન્ડ પર જઈને જ કામ કરશે અને ગ્રાઉન્ડ પર જઈને જ તે પોતે અત્યારે અમારા સારા સારા કાર્યકર્તાઓ સારા ઘરમાંથી આવેલા કાર્યકર્તાઓ એમ કહેવાય કે પોતે આપણે એમ કહેવાય ને કે જે પોતે સારા ઘરથી આવતો હોય અને જ્યારે એને વૈરાગ્ય થાય ત્યારે એ પોતે સાધુતા પકડી લે, એવું જ આમ આદમી પાર્ટીમાં છે કે બહુ સારા ઘરના કાર્યકર્તાઓ હોય, પોતે ઘરે તમામ પ્રકારના સંસાધનોથી સુખ સંપન્ન હોય, પણ જ્યારે પાર્ટીની ટોપી પહેરે ત્યારે એક સામાન્ય કાર્યકર્તા બની અને શેરીએ શેરીએ અમારા પેમ્પલેટ બાંટતો હોય છે. આ આમ આદમી પાર્ટીની તાકાત છે. દર્શક મિત્રો, યોગેશભાઈના આ કાર્યક્રમ તરફ આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે એક છેલ્લો પ્રશ્ન કરવાનો છે કે આમ આદમી પાર્ટીને લોકો કેમ મત આપે, એવું શું કે જે લોકો મત આપે? બહુ 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 સ્પષ્ટ લોકોના મનની તમે વાત કરી. લોકો આપણે જોઈએ છે કે સવારથી સાંજ કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એમાં આપણે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ, જી જી. ત્યારબાદ આપણે ઇન્કમ ટેક્સ ચૂકવીએ, સેલ ટેક્સ ચૂકવીએ, GST ચૂકવીએ, VAT ચૂકવીએ, સેસ ચૂકવીએ, બધા જ પ્રકારના ટેક્સ. હા બરાબર. ટેક્સના બદલામાં જનતા ક્યાંય ગાડી બંગલા કે જમીનો માંગે છે? જનતાની બહુ સાદી માંગણી છે અને બહુ સીધી માંગણી છે કે જે ટેક્સ અમે સરકારને ચૂકવીએ છીએ એ ટેક્સના બદલામાં સરકાર અમને સારું શિક્ષણ આપે મફત, સારું આરોગ્ય મફતમાં આપે, સારા ભાવમાં સસ્તા ભાવમાં અમને વીજળીની સુવિધા આપે, સારી અમને પાણીની સુવિધા આપે, સારી અમને રોડ રસ્તાની સુવિધા આપે. જનતાની માંગણી બહુ વ્યાજબી છે અને એ માંગણીના આધાર ઉપર અને એ મુદ્દાના આધાર ઉપર અમે ચૂંટણીના મેદાનમાં ઉતરવાના છીએ. અમે ભારતીય જનતા પાર્ટીની જેમ લોકોને ખોટા સપનાઓ નથી બતાવવાના. જે લોકોની પાયાની જરૂરિયાત છે, મુદ્દાની જરૂરિયાત છે, જેનો હક છે અને જેનો અધિકાર છે, અમે માત્ર એ અધિકાર નહીં એને પાયાની બુનિયાદી સુવિધાની જ વાતો કરીએ છીએ. અને એ સુવિધાઓ અપાવવા માટે ઈમાનદારીથી જેટલી પણ મહેનત અમારાથી થશે એટલી કરી અને એ જનતાને સુવિધાઓ અમે પહોંચતી કરી દઈશું. આવા જ બીજા કાર્યક્રમ સાથે અમે તમારી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો યોગેશભાઈ. આ ઇન ચેનલના સ્ટુડિયોમાં આપ આવ્યા એ બદલ આપનો આભાર. જય હિન્દ, જય ભારત.